मजानी इंद्रियो सोचे पाठ में ना मजानी इंद्रियो इंद्रियो એટલે શું તો કે ઇન્દ્રિયો એટલે સુંઘવાની હોય જોવાની હોય અને શું કહેવાય ઇન્દ્રિયો કે આપણને જે સુગંધ આવે છે આપણે જે આંખો દ્વારા જોઈ શકીએ છે એને શું કહેવાય તો કે આપણી ઇન્દ્રિયો કહેવાય શું કહેવાય ઇન્દ્રિયો કહે તો આપણે પાઠમાં આગળ જોઈએ શું તમારી સાથે ક્યારે આવું બન્યું છે શું કહે છે કે આ છોકરો છે કે શું તમારી સાથે આવું ક્યારે બન્યું છે એમાં જ આપણે આગળ જોઈએ તો જો આપણે ચિત્રમાં દેખાય છે કાગડો છે પૂરી લઈને જાય છે કૂતરો છે બાજુમાં હોય આપણે ચાલ્યા જતા હોય કૂતરો શાંતિથી બેઠો હોય તો અચાનક તેના કાન ઊંચા થઈ જાય છે એવું આપણને ચિત્રમાં દેખાય છે દેખાય છે તો આપણને આગળ જોઈએ આપણને આગળ શું દીધેલું છે તો કે તમે ખુલ્લા મેદાનમાં જમતા હો કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો હોય આપણે પૂછ્યું કે શું તમારી સાથે આવું ક્યારે થયું છે તો કેવું થયું છે એ પૂછે છે કે તમે ખુલ્લા મેદાનમાં જમતા હોય અને કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો રહે એવું ક્યારે તમારી સાથે થયું છે એવું આપણને પૂછે છે તમે સુતેલા કૂતરા પાસેથી આરામથી પસાર થતા હોય અને તેના કાન એકાએક જ ઊંચા થઈ જાય એવું ક્યારે બન્યું છે કે આપણે સુતેલો કૂતરો હોય એના પાસેથી પસાર થયા હોય અને અચાનક એ કૂતરાના કાન ઊંચા થઈ જાય એવું ક્યારે તમારી સાથે બન્યું છે એવું આપણને પૂછે છે તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ હોય અને પર વાળમાં જ કીડી ઘણી બધી ભેગી આજુબાજુ થઈ જાય શું કહે છે તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ હોય મીઠાઈ છે કે કોઈ ગળી વસ્તુ છે ગળિયા સ્વાદની વસ્તુ છે મીઠાઈ છે ખાંડ છે ગોળ છે એવી વસ્તુઓ વેરાઈ હોય અને પળવારમાં જ ઘણી બધી કીડીઓ તેની આજુબાજુ ભેગી થઈ જાય એવું ક્યારે તમારી સાથે બન્યું છે હા તો એવું ઘણીવાર બનતું હોય છે કે આપણાથી ક્યારેક ખાંડ છે ગોળ છે અથવા તો મીઠાઈ છે અથવા તો કોઈ પણ ગળિયા સ્વાદની વસ્તુ આપણાથી નીચે ઢોળાઈ હોય વેરાઈ હોય તો થોડીક જવારમાં કીડી ગમે ત્યાંથી ભેગી થઈ જાય છે જો આગળ જોઈએ આવું શા માટે બન્યું વિચારો અને કહો શું કહે છે કે આવું શા માટે બન્યું હોય છે વિચારો અને કહો પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે જેમ આપણામાં ઇન્દ્રિયો છે જોવાની છે સૂંઘવાની છે એમ પ્રાણીઓમાં પણ શું હોય છે કે જુદી જુદી ઇન્દ્રિયો હોય છે તેઓ જોઈ શકે છે સાંભળી શકે છે શું છે કઈ ઇન્દ્રિયો છે એક તો પહેલા છે કે તેઓ જોઈ શકે છે પછી સાંભળી શકે છે પછી શું કીધું છે કે સ્વાદ ગંધ અને લાગણી અનુભવી શકે છે પ્રાણીઓમાં કઈ કઈ ઇન્દ્રિયો હોય તો કે તેઓ જોઈ શકે છે સાંભળી શકે છે સ્વાદ ગંધ અને લાગણીઓ પણ અનુભવી શકે છે ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે તો પ્રાણીઓ ઘણા બધા છે એમાંથી કેટલાક પ્રાણીઓ એવા છે કે જે પોતાના ખોરાકને દૂરથી પણ જોઈ શકે છે ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ ઝીણામાં ઝીણો અવાજ આપણે ઘણી વાર રાત્રે સૂતા હોય અને મચ્છરનો ગણગણાટ એવો ગણગણ ગણગણ કરતો એવો અવાજ આવતો તો ઝીણો અવાજ હોય એટલે શું કહેવાય ગણગણાટ તો શું કહે છે કે ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ સાંભળી શકે છે ઘણી વાર માખીઓ હોય તો પણ એ પણ ગુણ 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 કરતી હોય છે તો એનો અવાજ પણ આપણને સંભળાય છે પ્રાણીઓને પણ સંભળાય છે ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે હવે ઘણા આપણા મિત્રો હોય આપણે રોજ સાથે રહેતા હોય તો એ આપણે ખ્યાલ જ હોય કે આ પ્રકારનો અત્તર લગાવ્યો છે આ અત્તર લગાવ્યું છે તો એ નીકળ્યો હોય અથવા તો એ થોડો દૂર હોય તો આપણને એમના અત્તરની સ્મેલ આવતા એની સુગંધ આવતા આપણને ખ્યાલ આવી જાય કે મારો આ નામનો મિત્ર આવે છે પ્રાણી સૃષ્ટિ એ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણથી ભરપૂર છે શું કહે છે કે પ્રાણી સૃષ્ટિ છે એ અદ્ભુત ઇન્દ્રિયોના એટલે કે સૂંઘવાની છે સાંભળવાની છે જોવાની છે સ્વાદ ગંધ અને લાગણી અનુભવવાની એવી ઘણી બધી ઇન્દ્રિયોના ઉદાહરણોથી ભરપૂર છે કેવી છે ભરપૂર છે જોઈએ આગળ આગળ આપણને શું કીધેલું છે કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે શું કીધું છે કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે તો એક કીડી મેદાન પર જતી હતી શું કહે છે કે એક કીડી મેદાન પર જતી હતી તેણે બીજી બાજુથી કીડીઓનું જૂથ આવતું જોયું પહેલી કીડી ઝડપથી તેના દર પાસે પાછી આવી રક્ષક કીડી તે કીડીને ઓળખી ગઈ અને અંદર આવવા દે હવે જયારે કીડીઓ હોય ને એ કીડીઓ ચાલતી હોય તો એની સુગંધ મુકતી જતી હોય જમીન ઉપર કે ગમે ત્યાં ચાલતી હોય તો એમની સુગંધ મુકતી જતી હોય તો એ સુગંધને આધારે બીજી કીડી એ કીડીને શોધી લે છે એટલે કહે છે કે એક કીડી મેદાન પર જતી હતી બીજી બાજુથી કીડીઓનું જૂથ આવતું જોયું પહેલી કીડી ઝડપથી તેના દર પાસે આવી રક્ષક કીડી એટલે ધારો કે કોઈ પણ ગ્રુપ હોય જૂથ હોય તો એમાં એક કોઈ હોદ્દેદાર હોય એમ કીડીઓના જૂથમાં પણ એક રક્ષક કરનાર હોય એને રક્ષક કીડી કહેવાય શું કહેવાય રક્ષક કીડી હવે રક્ષક કીડીને છે
रक्षक कीड़ी ने ख्याल आवी जाय छे के आ कीड़ी अमारा जूथनी नथी। त्यार पछी आपणे आगळ जोईए प्रयत्न करो अने लखो। शुं कीधुं छे के प्रयत्न करो अने लखो। थोड़ी गोल सॉरी थोड़ी खांड गोल अथवा कोई पण मिठाई जमीन पर नाखो। शुं कहे छे आपणे प्रयत्न करवानो के थोड़ो गोल छे खांड छे अथवा तो मिठाई छे गळ्यास नथी વસ્તુઓ છે એ જમીન પર નાખો। કીડીઓ આવે ત્યાં સુધી રાહ જુઓ। શું કહે છે કે કીડીઓ આવે ત્યાં સુધી શું કરવાનું છે કે રાહ જોવાની છે। એ ફર્યા પછી આપણે શું કરવાનું છે આ સવાલના જવાબ લખવાના છે। તો કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો આપણને ખ્યાલ છે। કોઈ પણ ગળ્યા સ્વાદી વસ્તુઓ ગોળ છે ખાંડ છે મીઠાઈ છે એ જમીન ઉપર વેરાય હોય એટલે કીડી ન હોય ત્યાંથી ગમે ત્યાંથી આવી ક્ષણ વારમાં જ પળ વારમાં જ ત્યાં આવી જાય છે। તો જવાબ पहला एक ज कीड़ी आवी त्यार पछी त्रीजो सवाल कीड़ीओ खोराक साथे शुं करती हती। तो कीड़ीओ खोराक साथे शुं करती हती तो के कीड़ीओ खोराक नी आजूबाजू भेगी थई गई हती। लखवानुं एने कीड़ीओ खोराक नी आजूबाजू भेगी थई गई हती। त्यार पछी त्रीजो चोखो सवाल आप्यो छे कीड़ीओ त्यांथी क्यां जाय। हवे कीड़ीओ छे ए पोतानो खोराक लए अने त्यांथी क्यां जाय तो के एना दर तरफ जाय। ए ज्यां रहेती होय छे एमनो दर होय त्यां जाय। तो सवालना जवाबमां शुं आवे के कीड़ीओ त्यांथी एमना दर तरफ जाय छे। જવાબમાં લખવાનું કીડીઓ ત્યાંથી દર તરફ જાય છે। ત્યાર પછી શું કીધું છે શું તે હરોળમાં જાય છે। હા તો આપણને ખ્યાલ છે પેલા એક કીડી બીજી કીડી આખી રીતે લાઈનમાં જાય છે તો શું તે હરોળમાં જાય છે। હા કીડીઓ હરોળમાં જાય છે। हवे कीड़ीओ केवी रीते जाय छे तेनुं अवलोकन करो। आपणे जोयुं हशे के कीड़ीओ
આપણી થઈ પોતાનો રસ્તો શોધી કાઢે છે। चोर ने पकड़वा
तेमज खोवाई गयेली व्यक्ति ने शोधवा कूतरानो उपयोग करे छे। कूतरो घरनी चौकी पण करे छे। त्यार पछी आगळ जोईए, एवी पांच वस्तुओना नाम लखो जेनी सुगंध तमने ग
गमे छे। शुं कहे छे के एवी पांच वस्तुओना नाम लखो जेनी सुगंध तमने गमे छे अने जेनी सुगंध तमने गमती नथी। तो जोईए हुं तमने अहींया बे बे नाम आपुं छुं, बाकीना त्रण त्रण नाम जेनी सुगंध तमने गमती होय ए तमारे जाते लखवाना छे। तो पेलुं गमती होय एवी सुगंध तो कहे छे फूल, फूलनी सुगंध बधाने गमती होय छे तो अहींया शुं लखवानुं छे फूल। त्यार पछी बीजी एवी कोई वस्तु छे ने जेनी सुगंध आपणने बधाने गमती होय तो छे के अत्तर, अत्तरनी सुगंध पण आपणने बधाने गमती होय छे। त्यार पछीना ત્રણ નામ છે તમને ગમતી સુગંધ તમારે જાતે નામ લખવાના છે। ત્યાર પછી મને ન ગમતી સુગંધ, શું કહે છે કે મને જે સુગંધ ગમતી ન હોય તો કે ગટરની સુગંધ છે આપણા બધામાંથી કોઈને ગમતી નથી, એટલે શું લખવાનું પહેલું તો ગટર। ત્યાર પછી કોઈ પણ ચીજ વસ્તુ એવી હોય કે જે બગડી ગઈ હોય, ખરાબ થઈ ગઈ હોય તો એની સુગંધ પણ આપણને ગમતી નથી, તો શું લખવાનું કે બગડી ગયેલી ચીજો। बाकी ना त्रण नाम तमारे जाते लखवाना छे जेनी सुगंध तमने गमती ना होय एवी वस्तुओना नाम। ख्याल आवी गयो? अहींया पण त्रण नाम लखवाना छे जेमां तमने सुगंध गमती होय एवी वस्तुओना लखवाना छे, अहींया पण त्रण नाम लखवाना छे तो पण जेनी सुगंध तमने गमती न होय तेवी वस्तुओना लखवाना छे। त्यार पछी आपणे आगळ जोईए छे।